वेलकम टू ममताज किचन फ्रेंड्स। आज आप किचन में फाफड़ा और वढ़ेला गाँठिया बनावाना छे। फाफड़ा एटले जेठालाल प्रिय नास्तो, खूबज टेस्टी लागे छे, गुजरातीओनु प्रिय फरसाण छे। एकदम बार जेवाज परफेक्ट फाफड़ा और वढ़ेला गाँठिया रेसिपी आज आप बतावाना छे। आ रेसिपी फॉलो करशो तो तमारा एकदम बार जेवाज सरस फाफड़ा और वढ़ेला गाँठिया बनशे। तो बनावानी शुरुआत करिए। फाफड़ा अने वणेला गाँठिया माटे आपणे बेसन लीधुं छे। आपणे घरनो चणानो लोट नथी लेवानो, बेसन ज लेवानुं छे। हिंग लीधी छे, अधकचरा वाटेला मरी छे, अजमो छे, मीઠું पापड़खार अने मूण माटे तेल लीधुं छे। तमे पापड़खारनी बदले खावानो सोडा पण लई शको छो। मार्केटमां गाँठियाना सोडा पण मळता होय छे, ए तमे यूज करी शको छो। पण जनरली बधी ज जग्याए गाँठियानो सोडा नथी मळतो होतो, एटले आपणे पापड़खार लीधो छे। पापड़खार नॉर्मली बधी ज जग्याए अवेलेबल होय छे। बनावानी शरूआत करिए। आपणे एक बाउल लईशुं, एमां आपणे 1 टीस्पून पापड़खार लेवानो छे અને 1.5 ટેબલ સ્પૂન આપણે તેલ નાખવાનું છે અંદર। દોઢ ટેબલ સ્પૂન તેલ નાખ્યું આપણે અને 2 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી અને એકદમ બરાબર એને મિક્સ કરવાનું છે। एकदम मिक्स थी जाए एटले आपणे हवे लोट चाळवानो छे। आपणे एक लोट बांधवा माटेनुं वासन लई अने एमां 2 કપ જે મેઝરિંગ કપ આવે છે એ 2 કપ આપણે બેસન લેવાનું છે। નોર્મલ કપમાં આવે એ રીતનું લેવાનું છે, દબાવીને આપણે નથી ભરવાનો લોટ। 2 કપ આપણે બેસન લીધું, એને આપણે બરાબર સરસ ચાળી લેવાનું છે। આપણે બેસનને ચાળી લીધું છે, હવે આપણે એમાં 1 ટીસ્પૂન મીઠું નાખીશું। અને 1/2 ચમચી આપણે હળદર નાખવાની છે, 1 ચમચી આપણે હિંગ નાખવાની છે। ફ્રેન્ડ્સ, હિંગ ખાસ નાખવાની હોય છે, એક તો ચણાનો લોટ છે એટલા માટે, અને ગાંઠિયામાં ખાસ હિંગનો ટેસ્ટ ફાઇન લાગતો હોય છે। અને આપણે અજમો લીધો છે, એ આપણે 1 ટીસ્પૂન જેટલો નાખવાનો છે અને હાથથી થોડો મસળી અને નાખવાનો છે। અજમો પણ ગાંઠિયામાં ખાસ નાખવાનો હોય છે। આપણે અધકચરા વાટેલા મરી લીધા છે પણ એ અત્યારે નથી નાખવાના, કારણ કે આપણે ફાફડા અને વણેલા ગાંઠિયા બંને બનાવવાના છીએ। ફાફડામાં મરી નથી હોતા, વણેલા ગાંઠિયામાં હોય છે, એટલે આપણે બીજી વખત નાખીશું। હવે આપણે આમાં જે પાપડખાર, પાણી અને તેલનું મિશ્રણ જે કરેલું છે એ સૌથી પહેલા નાખી દઈશું અંદર। મિક્સ કરી અને બાકીનું જરૂર પડે એટલું પાણી નાખવાનું છે। પાણી એકસાથે નથી નાખી દેવાનું, ધીમે ધીમે નાખતા જઈ અને લોટ બાંધતા જવાનું છે। આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે, થોડું તેલ લઈ અને જરા કેળવી લઈશું। આપણે રોટલી જો હોય એવો લોટ બાંધવાનો છે। હવે આપણે પહેલા એના ફાફડા બનાવીશું। આપણે એક લાકડાની પાટલી લીધી છે અને આપણે લોટ બાંધેલો છે એને સેજ તેલવાળો કરી અને પાટલી ઉપર થોડું લોટ મસળી દઈએ। આનાથી 2 કામ થશે, આપણો લોટ પણ સરસ મસળાઈ જશે અને જે પાટલી છે એના ઉપર તેલ પણ લાગી જશે, એટલે આપણા ફાફડા એકદમ સરસ નીકળી જશે। હવે આપણે જે લોટ બાંધેલો છે એમાંથી એક નાનો લૂવો લઈ લેવાનો અને આવી રીતના કરી અને આ જે આપણો હથેળીનો
भाग छे एनाथी आपणे प्रेस करवानुं छे। जोई शको छो एकदम જોઈ શકો છો એકદમ સરસ આપણો ફાફડો વણાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને હવે આપણે આ ફાફડાને ચપ્પુથી ઉખાડી લઈએ। જોઈ શકો છો એકદમ જ સરસ ઇઝીલી પાટલીમાંથી નીકળી જાય છે। એને આપણે તેલમાં નાખી દેવાનો છે। તેલ મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે। આપણે બીજો ફાફડો પણ કરી લઈએ। પાટલી ઉપર જે લોટ થોડો સ્ટીક થઈ ગયો હોય એ કાઢી લેવાનો છે। ફરીથી આપણે લૂવો લઈને બીજો ફાફડો પણ વણી લઈએ। ફ્રેન્ડ્સ, ફાફડા બનાવવા એકદમ જ ઇઝી છે, થોડી પ્રેક્ટિસ કરશો એટલે સરસ આવી રહેશે। એને પણ આપણે નીકાળી દઈએ। તમારી કડાઈમાં જેટલા ફાફડા સમાય એટલા તમારે વણીને એકસાથે નાખવાના છે। સાઈઝ પણ તમે તમારી કડાઈ જેવડી લીધી હોય તળવા માટે એ પ્રમાણે લઈ શકો છો। આપણા ફાફડામાં સરસ બબલ્સ થઈ રહ્યા છે। આ જે બબલ્સ છે એટલે આપણા ફાફડા પરફેક્ટ બની રહ્યા છે એની નિશાની છે। જો બબલ્સ ના થાય તો ફાફડા બરાબર નથી થતા એવું માનવાનું તમારે। અને એકદમ ધીમા તાપે એને થવા દેવાના છે। ફાફડા આપણા તળાઈ ગયા છે, એને આપણે પ્લેટમાં લઈ લઈએ। આપણે બીજા ફાફડા પણ તૈયાર કરી લઈએ। ફ્રેન્ડ્સ, આપણા ફાફડા એકદમ સરસ બધા બની ગયા છે। હવે આપણે વણેલા ગાંઠિયા બનાવીશું। વણેલા ગાંઠિયા માટે આપણે લોટ લઈ લીધો છે અને જે અધકચરા મરી વાંટેલા હતા એ આપણે લોટમાં મિક્સ કરવાના છે। આવી રીતના બધા લોટમાં મરી સરસ મિક્સ કરી દેવાના છે। ફ્રેન્ડ્સ, ફાફડા અને વણેલા ગાંઠિયા બનાવતી વખતે પાટલી માટે એટલું ધ્યાન રાખવાનું કે એક તો લાકડાની હોવી જોઈએ, બીજું કે તેલ લાગેલું જૂનું તેલ લાગેલું હોવું જોઈએ, કે એક વખત પાટલીમાં તમે ગાંઠિયા બનાવ્યા પછી એ જે તેલવાળી હોય એ પાટલીને ધોવાની નથી। અત્યારે તમે તેલ લગાવીને બનાવશો તો ફાફડો તમારો બરાબર પાટલી ઉપર લાગશે નહીં, સાથે આપણા હાથની સાથે જ આવી જશે। વણેલા ગાંઠિયામાં પણ એવું થશે। હવે આપણે આમાંથી એક નાનો લૂવો લઈ અને વણેલા ગાંઠિયા બનાવવાના છે। વણેલા ગાંઠિયાની પણ એક સરસ ટેકનિક હોય છે। આવી રીતના હાથમાં લૂવો લઈ અને હાથથી જ વણવાના હોય છે। એ પણ એકદમ ઇઝી છે, પણ તમે પ્રેક્ટિસ કરશો એટલે આવી જશે। આવી રીતના આમ કરી અને હલકા હાથે પ્રેસ કરી દેવાનું। આવી રીતના સરસ વણેલા ગાંઠિયા તૈયાર થઈ જશે। આપણે બીજા પણ બનાવી લઈએ થોડા। આ પ્રોસેસ એકદમ ઇઝી છે, પણ તમે ધ્યાનપૂર્વક કરશો એટલે પ્રેક્ટિસથી આવી જશે।
જોઈ શકો છો એકદમ સરસ આપણા વણેલા ગાંઠિયા તૈયાર થઈ જાય છે। આપણે બીજા પણ થોડા બનાવી દઈએ। ફ્રેન્ડ્સ આપણા વણેલા ગાંઠિયા બધા તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેલ મૂકેલું છે એમાં તળી લેવાના છે। વણેલા ગાંઠિયામાં પણ તેલ એકદમ જ ઓછું ગરમ થયેલું હોવું જોઈએ। એની જાતે જ ધીમે ધીમે ઉપર આવવા દેવાના છે। જો થોડુંક કે વધારે થોડુંક પણ આકરું તેલ હશે તો ગાંઠિયા બહારથી એકદમ કડક થઈ જશે, લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે અને પોચા પણ નહીં બને આપણા ગાંઠિયા। એકદમ જ ધીમે ધીમે અંદર નાખવાના છે અને એની જાતે જ ઉપર આવવા દેવાના છે। ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા અંદરથી જેમ જેમ ઉપર આવતા જાય છે એમ થોડા થોડા ફાટતા જાય છે અંદરથી। આ જોઈ શકો છો એ પણ વણેલા ગાંઠિયાની પરફેક્ટ ગાંઠિયાની નિશાની છે। એટલે તેલમાં આવી રીતના તમે નાખો એટલે ધીમે ધીમે ઉપર આવશે અને ગાંઠિયો ફાટતો જશે તમારો। એટલે તમારા વણેલા ગાંઠિયા પણ એકદમ પરફેક્ટ બને છે એવું તમારે માનવાનું। અને આપણે આ રેસીપી એકદમ જ હલવાઈ સ્ટાઇલની બતાવેલી છે એટલે તમે આ રેસીપીને ફોલો કરશો તો તમને એકદમ બહાર જેવા જ પરફેક્ટ વણેલા ગાંઠિયા અને ફાફડાનો ટેસ્ટ મળશે। બધા ગાંઠિયા ઉપર આવી જાય પછી ધીમેથી એને આપણે પલટાવવાના છે। તમે જોઈ શકો છો આપણે નાખ્યા ત્યારે એકદમ નાના પાતલા હતા, અત્યારે એકદમ સરસ ફૂલીને ડબલ થઈ ગયા છે। આપણા વણેલા ગાંઠિયા પણ સરસ તળાઈ ગયા છે, આપણે એને પ્લેટમાં લઈ લઈએ। આપણે બીજા ગાંઠિયા પણ તળી લઈએ। તળાઈ ગયા છે, આપણે આને પણ પ્લેટમાં લઈ લઈએ। જોઈ શકો છો એકદમ જ સરસ આપણા એકદમ બહાર જેવા જ ગાંઠિયા સરસ તૈયાર થઈ ગયા છે। જોઈ શકો છો આપણા વણેલા ગાંઠિયા અને ફાફડા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે। આપણા વણેલા ગાંઠિયા એકદમ ગરમા ગરમ હોય ત્યારે એની ઉપર થોડી હિંગ છાંટી દેવાની છે। આવી રીતના ઉપરથી કાચી હિંગ નાખીને તો ગાંઠિયાનો ટેસ્ટ એકદમ જ ડબલ થઈ જતો હોય છે। ફ્રેન્ડ્સ આપણા ફાફડા અને વણેલા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો એકદમ જ સરસ આપણા પરફેક્ટ હલવાઈ જેવા જ ફાફડા બની ગયા છે। હવે આપણે વણેલા ગાંઠિયા અને ફાફડાને સર્વ કરી દઈએ। ફ્રેન્ડ્સ આપણે ફાફડા અને વણેલા ગાંઠિયા સાથે બેસનની કઢી સર્વ થતી હોય છે, જેને બેસનની ચટણી પણ કહેવાય છે, એ લઈશું। આ બેસનની ચટણીની રેસીપીની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એ લિંક ઓપન કરીને તમે જોઈ શકો છો રેસીપી અને બનાવી શકશો। આપણે ફાફડા મૂકી દઈએ। સાથે વણેલા ગાંઠિયા, ફ્રેન્ડ્સ એકદમ જ કાઠિયાવાડી સ્ટાઇલના વણેલા ગાંઠિયા અને જેઠાલાલના પ્રિય એવા ફાફડા સરસ તૈયાર થઈ ગયા છે। સરસ મરચા તળેલા છે એ પણ આપણે સાથે સર્વ કરીશું।
અને આપણે સાથે ગાજરનો સંભારો બનાવેલો છે. કાચું જ ગાજરને છીણી માં મીઠું, લાલ મરચું, થોડું લીંબુ અને થોડું ધાણા જીરું નાખવાનું છે. આ જ રીતે તમે કાચા પપૈયાનો પણ સંભારો ગાંઠિયા સાથે સરસ લાગતો હોય છે. તો તૈયાર છે આપણા વણેલા ગાંઠિયા અને જેઠાલાલના પ્રિય એવા ફાફડા. જરૂરથી ટ્રાય કરજો.